नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे नामाना मूळ तत्वों धोरण 11 प्रथम चेप्टर हिसाबी पद्धति अने तेना पारिभाषिक शब्दों एनो अभ्यास करीशुं। आपणे हवे हिसाबी पद्धतिना अभ्यास पहेला आपणे प्रस्तावनामां थोड़ी जानकारी मेळवी लईए। तो ज्यारे नाणुं अस्तित्वमां नहोतुं, एटले के चलन ज्यारे अस्तित्वमां नहोतुं भूतकाळमां, त्यारे लोको कई पद्धतिनो उपयोग करता? तो के साटा पद्धति। ते कई रीते? तो के कोई एक खेडूत छे, ई घऊंनुं उत्पादन करे छे अने ए खेडूतने कापड़नी जरूरियात छे। तो कोई व्यक्ति अगर कापड़ छे तो एने घऊंनी जरूरियात छे, तो बन्ने वच्चे घऊं ने कापड़नी आपले अदला बदली थाशे, एटले के साटा पद्धतिनो उपयोग करवामां आवतो। परंतु जेम जेम समय जता आधुनिक युग आववा माँड्यो, ए रीते नाणुं अस्तित्वमां आव्युं। तो के नाणाकीय अर्थव्यवस्था, नाणानुं माध्यम तरीके, એટલે નાણાનું માધ્યમ એટલે નાણાનો ઉપયોગ થતો હોય એવી અર્થવ્યવસ્થાને નાણાકીય અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે। તો વર્તમાન સમયમાં આપણે સિક્કાઓ, પેપર ચલણ એટલે કે ચલણી નોટો, જે આપણે નોટોનો, રૂપિયાની નોટોનો ઉપયોગ કરીએ છીએ એ, અને તાજેતરમાં પ્લાસ્ટિક ચલણનો એટલે પ્લાસ્ટિક જે નોટો બહાર પડી છે એનો ઉપયોગ કરવામાં આવે છે। હવે ત્યારબાદ છે નામું લખવાની શરૂઆત। તો કે નામું લખવાની શરૂઆત કોનીએ કરી? તો કે ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસીઓલી। કોનીએ કરી? તો કે લ્યુકા પેસીઓલી। હવે એક વાક્યમાં તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે કે નામું લખવાની શરૂઆત કોણીએ કરી? તો કે ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસીઓલીએ। ક્યારે કરી? તો કે ઈસવીસન 1494માં। એક વાક્યમાં તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે નામું લખવાની શરૂઆત કોણીએ કરી? તો કે ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસીઓલી, ઈસવીસન 1494માં। હવે આ પ્રસ્તાવના માહિતી પરથી હવે આપણે હિસાબી પદ્ધતિ વિશે અભ્યાસ કરીશું। તો કે હિસાબી પદ્ધતિનો અર્થ, હવે ઘણી બધી સંસ્થાઓ છે એવી કે જેની એ હિસાબી પદ્ધતિની વ્યાખ્યાઓ આપેલી છે, પણ આપણે પાઠ્યપુસ્તકમાં બે સંસ્થાના વ્યાખ્યા આપેલી છે એનો અભ્યાસ આપણે કરીશું। તો પહેલી સંસ્થા છે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ્સ, એનું ટૂંકમાં નામ છે AICPA। હવે તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે કે AICPAનું પૂરું નામ શું છે? તો કે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ્સ। તો એની વ્યાખ્યા આપણે જોઈએ તો કે હિસાબી પદ્ધતિ એ વ્યવહારો, જેવો શબ્દ આવ્યો વ્યવહારો, વ્યવહારો એટલે શું? તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે તમારી બાજુમાં કોઈ સારા પાડોશી રહે છે, એને કંઈક નવીન આઈટમ બનાવી હોય તો તમારી ઘરે દેવા આવે। હવે તમે કંઈ સારી આઈટમ આપી હોય, બનાવી હોય, તો તમે એને ઘરે દેવા જશો, એટલે શું થયું? વ્યવહાર, એ એક પ્રકારનો થયો વ્યવહાર। પણ અહીંયા કેવો વ્યવહાર? તો કે અહીંયા નાણાકીય વ્યવહાર હશે, એટલે કે હિસાબી પદ્ધતિએ વ્યવહારો અને બનાવો, બનાવો એટલે શું? તો કે ઘટના, કોઈ સ્ટેશનરીની દુકાને આપણે પેનની ખરીદી કરવા જાય તો એ એક ઘટના થઈ જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય। કેવું લક્ષણ ધરાવતા હોય? તો કે નાણાકીય લક્ષણ, નાણાકીય લક્ષણ એટલે નાણાંની આપલે થતી હોવી જોઈએ, તેમને નાણાંના સ્વરૂપમાં નોંધવાની, વર્ગીકરણ કરવાની, તેમજ તારણો કાઢવાના। તો કે કોઈ શિક્ષક હોય, એક્ઝામ લે, પેપર ચેકિંગ કરે, એમાંથી માર્ક્સ આપે તો એનું તારણ કાઢ્યું,
અને અંતે કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા, એટલે હિસાબી પદ્ધતિ. ફરીવાર જોઈએ, હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય. હવે ભાઈ, નાણાકીય લક્ષણ જે હિસાબો વ્યવહારો ધરાવતા હોય તેમને નાણાના સ્વરૂપે કોઈ ચોપડો રાખ્યો હોય, આપણે એમાં નોંધવાની, વર્ગીકરણ કરવાની, તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. ત્યારબાદ છે બીજી સંસ્થા, ASC, અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ. હવે તમને આ પણ જે છે આનું નામ પણ તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે ASP નું પૂરું નામ જણાવો, તો અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ. હવે આમાં શું છે, તો કે હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે, તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપનું છે. હવે જોઉં, હિસાબી પદ્ધતિ હોય એટલે એમાં નાણાકીય સ્વરૂપના જે પણ કાર્યો હોય ને એ જ નોંધવામાં આવે છે, અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી. હવે આપણે કોઈ કરિયાણાની દુકાને વસ્તુની ખરીદી કરવા ગયા તો અહીંયા તો ઘણી બધી આઈટમ હોય, તો હવે કોઈ વસ્તુની આપણે ખરીદી કરીએ છીએ તો એની જથ્થાત્મક માહિતી આપવાનું, જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. હવે આર્થિક નિર્ણયોમાં મદદરૂપ એટલે કઈ રીતે, તો કે જ્યારે આપણી પેઢી હિસાબ લખતી હોય અને વર્ષના અંતે આપણે તેનું ચેકિંગ કરીએ ત્યારે નફો કરે છે કે ખોટ, હવે એ આર્થિક નિર્ણયો આપણે જાણી શકીએ કે નફો કરતો હોય તો ધંધો ચાલુ રખાય, બાકી ખોટ કરતો હોય તો ધંધો બંધ કરવો પડે. ત્યારબાદ છે પારિભાષિક શબ્દોની સમજ. હવે એમાં પહેલું છે વ્યવહાર. બે વ્યક્તિ કે સંસ્થા વચ્ચે થતી લેવડ દેવડ, આપલે અથવા અદલા બદલી. હવે આપણે કરિયાણાની દુકાને કોઈ વસ્તુની ખરીદી કરવા જાય તો એ આપણો વ્યવહાર કહેવાય. અથવા કોઈ વિદ્યાર્થી પાસે ગણિતની બુક બે હોય અને કોઈ વિદ્યાર્થી પાસે વિજ્ઞાનની બુક હોય, તો જે વિદ્યાર્થીને વિજ્ઞાનની બુક છે એ વિજ્ઞાનની બુક ગણિતના વિદ્યાર્થીને આપશે, અને ગણિતનો વિદ્યાર્થી છે એ વિજ્ઞાનના વિદ્યાર્થીને બુક આપશે. તો બુકની અદલા બદલી કરો તો પણ એ એક પ્રકારનો વ્યવહાર કહેવાય. એટલે બે વ્યક્તિ કે સંસ્થા વચ્ચે થતી લેવડ દેવડ, આપલે અથવા અદલા બદલી. આપણે કોઈ દુકાને સ્ટેશનરીમાં ગયા હોય અને બુક્સની ખરીદી કરવી હોય તો બુક્સની ખરીદી કરીએ તો તેના બદલામાં આપણે તેને પૈસા આપીએ તો એ આપણે બુક્સ આપશે, એટલે એ આપણો એક પ્રકારનો વ્યવહાર થયો. ત્યારબાદ ધંધાકીય વ્યવહાર. હવે ધંધાકીય વ્યવહાર જોઈએ તો બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડ કે શાખ પર ફેરબદલી. હવે ધંધાકીય વ્યવહાર એટલે શું, તો કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની કોઈ વસ્તુ લેવી હોય અથવા તો કોઈ સેવાની આપલે કરવી હોય રોકડ કે શાખ પર. તો હવે આપણે કપડાંની દુકાન હોય તો આપણે કોઈ વસ્તુનું વેચાણ કરીએ તો એ કેવો વ્યવહાર થયો, તો કે ધંધાકીય વ્યવહાર. પછી ભલે આપણે માલ રોકડે આપ્યો હોય કે ઉધાર આપ્યો હોય, પણ એને કેવો વ્યવહાર કહેવાય, તો કે ધંધાકીય વ્યવહાર. હવે ધંધાકીય વ્યવહાર શબ્દ આવે એટલે આપણા મનમાં પ્રશ્ન થાય કે આ એક આર્થિક વ્યવહાર થયો, કે જેની પાછળ આપણે જે વ્યવહાર કરીએ છીએ તેના બદલામાં આપણે નાણું મળે છે, એટલે એ આપણો કેવો વ્યવહાર થયો, તો કે ધંધાકીય વ્યવહાર. હવે એ ધંધાકીય વ્યવહાર કેટલા પ્રકારનો છે, તો કે બે પ્રકારનો છે, આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર. હવે આર્થિક વ્યવહાર વિશે આપણે અભ્યાસ કરીએ તો જે વ્યવહારનું નાણામાં મૂલ્ય આંકી શકાય તેવા વ્યવહારને આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. હવે
સિમ્પલ છે કે કોઈ વ્યવહાર છે કે એનું નાણાંમાં મૂલ્ય આંકી શકાય, તો કે કોઈ સ્ટેશનરી દુકાનમાંથી આપણે 100 રૂપિયાની બુક્સની ખરીદી કરી, તો આપણે એ બુક્સના બદલામાં કેટલા 100 રૂપિયા આપ્યા, તો એ વ્યવહાર કેવો કહેવાય? તો કે આર્થિક વ્યવહાર. અથવા તો આપણે બુક કોઈને વેચી 100 રૂપિયામાં, તો આપણે એના બદલામાં પૈસા મળ્યા, તો એ આપણો કેવો વ્યવહાર કહેવાય? આર્થિક વ્યવહાર. એટલે કે જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય આંકી શકાય તેવા વ્યવહારને આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. પછી છે બિન આર્થિક વ્યવહાર. જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય આંકી શકાતું નથી. હવે અહીંયા જો આર્થિક વ્યવહારમાં નાણાંનું મૂલ્ય આંકી શકાતું હતું, આ વ્યવહારમાં નાણાંનું મૂલ્ય આંકી શકાતું નથી, આવા વ્યવહારને બિન આર્થિક વ્યવહાર કહેવાય. આપણે ઉદાહરણ જોઈએ એનું, તો કે કોઈ ગરીબોને આપણે ધાબળાનું દાન કર્યું, તો એ આપણો કેવો વ્યવહાર થયો? તો કે બિન આર્થિક વ્યવહાર થયો કહેવાય. એ એક સેવાકીય પ્રવૃત્તિ છે. હવે આર્થિક વ્યવહાર જે આપણે આગળ ભણ્યા એના બે પ્રકાર છે, રોકડ વ્યવહાર અને બીજું છે ઉદ્ધાર વ્યવહાર. હવે બે પ્રકારના વ્યવહારો છે, તો રોકડ વ્યવહાર કોને કહેવાય? તો કે જે વ્યવહારમાં નાણાંની ચૂકવણી તરત જ થતી હોય તેવા વ્યવહારને રોકડ વ્યવહાર કહેવાય. નાણાંની ચૂકવણી કેવી રીતે થતી હોય? તો કે તરત જ, હમણાં વસ્તુ લીધી ને પૈસા એ ત્યારે જ આપી દેવાના. એટલે કોઈ દુકાનદાર છે તો એ વસ્તુનું વેચાણ કરે અને તરત જ પૈસા એને ચૂકવી દઈએ, તો એ કેવો વ્યવહાર કહેવાય? તો કે રોકડ વ્યવહાર. પછી છે ઉદ્ધાર વ્યવહાર, એટલે કે શાખ ઉપર વ્યવહાર, કે જે વ્યવહારમાં નાણાંની ચૂકવણી ભવિષ્યમાં થવાની હોય તેવા વ્યવહારને ઉદ્ધાર વ્યવહાર કહેવાય. હવે કોઈ પણ વ્યવહાર છે, તો કે વસ્તુ કોઈ વેચાણ કર્યું આપણે અને મુદત કે 10 દિવસ 15 દિવસ કે 1 મહિના 2 મહિના પછી હું આ પૈસા આપી દઈશ, એટલે કે એ અત્યારે પૈસા ચૂકવવાનો નથી, એ જ્યારે ભવિષ્યમાં ચૂકવવાનો છે. ભવિષ્ય શબ્દ આવે એટલે કેવો વ્યવહાર કહેવાય? તો કે ઉદ્ધાર વ્યવહાર કહેવાય. કે એ ભવિષ્યમાં જે મુદત હશે એ મુદતના સમયગાળા દરમિયાન આપણે પૈસા આપશે, એટલે કે ભવિષ્યમાં જે પૈસા આપશે એને, એટલે તે ઉદ્ધાર વ્યવહાર. પછી છે બનાવ. બનાવ એટલે શું? તો કે ઘટના. બનાવ એટલે ઘટના. તમે કોઈ દુકાનેથી વસ્તુ ખરીદવા ગયા, તો એ એક પ્રકારની ઘટના થઈ. બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા પરિણામ. હવે આપણે કોઈ વેપારીએ કોઈ વ્યક્તિને વસ્તુ વેચી, તો એ વસ્તુના બદલામાં એને નાણાં મળ્યા, એટલે જે પરિણામ શું આવ્યું? તો કે એને નાણાં મળ્યા અને વસ્તુનું શું થયું? તો કે વેચાણ. તો બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા પરિણામ. ત્યારબાદ પારિભાષિક શબ્દ છે મૂડી. ધંધાનો માલિક ધંધામાં માલ, સ્ટોક કે રોકડ લાવે તેને મૂડી કહેવામાં આવે. હવે કોઈ વ્યક્તિ છે એ ધંધાની શરૂઆત કરે, તો એમાં ધંધાની શરૂઆત કરવા માટે તો સૌ પ્રથમ માલની જરૂર પડે, એટલે કે માલ લઈ આવે. થોડા અંશે રોકડા રૂપિયાની જરૂર પડે, તો રોકડા રૂપિયા લઈ આવે. અને જે માલનો સ્ટોક હોય એ લાવે એને શું કહેવામાં આવે? મૂડી. એટલે કે ધંધાનો વ્યક્તિ ધંધામાં માલ, રોકડ કે સ્ટોક લાવે તેને શું કહેવામાં આવે? મૂડી કહેવામાં આવે છે. હવે એમાં 3 પ્રકાર છે. એકાંકી વેપારી. એકાંકી વેપારી એટલે શું? કે માલિક એક જ હોય, પોતે ધંધો પોતાની ઉપર જ ચલાવતો હોય, ધંધાનું જોખમ પોતે લેતો હોય અને ધંધાનો માલિક પણ પોતે હોય. તો હવે એકાંકી પેઢીમાં એવું હોય કે એક જ વ્યક્તિ ધંધો કરે છે, એટલે મૂડી પણ એક વ્યક્તિએ જ લાવવાની હોય. રોકડ લાવવી હોય તો એક વ્યક્તિ, સ્ટોક લાવવો હોય તો એક વ્યક્તિ, માલ
दुकान में राखवानो होय तो पण एक ज व्यक्ति होय एटले एकाकी वेपारी में मालिक पोते ज मूड़ी लावे छे। त्यारबाद भागीदारी पेढ़ी, भागीदारी पेढ़ी में केवू होय तो के बे के तेथी वधु व्यक्तिओ साथे मळीने धंधो करता होय तो एने भागीदारी पेढ़ी कहेवामां आवे। हवे भागीदारी पेढ़ी में शू होय तो के बधा ज भागीदारो पोतानी मूड़ी धंधा में रोकता होय एटले बे के तेथी वधारे व्यक्तिओ धंधा में ज्यारे मूड़ी लई आवे अने धंधो शुरू करता होय एटले एक थी वधु भागीदारो होय एटले पोते धंधा में पोतानी मूड़ी लई आवता होय के जेनुं जे प्रमाण नक्की कर्युं होय ए प्रमाणे मूड़ी रोकड़ के माल ए रीतना लई आवता होय छे। पछी छे कंपनी, स्वाभाविक छे कंपनी होय मोटी एटले तेमां पैसानी जरूरियात पण वधारे पड़े एटले એમાં કોણ હોય તો કે શેર હોલ્ડરો। કોઈ નવી કંપનીની સ્થાપના થઈ હોય તો એ કંપની પોતાના શેર બહાર પાડતી હોય એટલે પોતાની શેર મૂડી શેર ભંડોળ એકઠું કરવા માગતો હોય, એ શેર દ્વારા પોતે પોતાનું મૂડી ભંડોળનો ઉદ્ભવ કરતા હોય છે એટલે કે શેર મૂડી કહેવામાં આવે છે કે શેર હોલ્ડરો કોઈ કંપનીના શેર ખરીદી એના બદલામાં તે પૈસા આપતા હોય છે અને કંપની એના પૈસા દ્વારા જ ચાલતી હોય છે। તો આ જે વ્યવહાર ધંધાકીય વ્યવહાર પછી છે બનાવ મૂડી જે પારિભાષિક શબ્દો તમને મેં સમજ આપી ત્યાર પછીના જે પારિભાષિક શબ્દો છે એ હવે આપણે આગળના જે વિડીયોમાં છે એ જોશું। આભાર।